સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર જ્યારે ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા ઋત્વિક મકવાણાને સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે, ત્યારે એક તરફ ભાજપે ચુવાડિયા કોળી સમાજના ચંદુ શિહોરાને મેદાન ઉતાર્યા છે, ત્યારે હવે કોંગ્રેસ દ્વારા પણ ઋત્વિક મકવાણાને સુરેન્દ્રનગર લોકસભાની કમાન સોંપવામાં આવી છે. ભાજપના ચંદુ શિહોરાનો તળપદા કોળી સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસે તળપદા કોળી સમાજના ઉમેદવારને જવાબદારી સોંપી છે. સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ઋત્વિક મકવાણાની વાત કરવામાં આવે તો તે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા સીટ પર જીત્યા હતા. જોકે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પરાજય થયો, ત્યારે હવે કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી માટે ઋત્વિક મકવાણા પર વિશ્વાસ મૂક્યો છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપે ચુવાડિયા કોળી સમાજના ચંદુ શિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજના લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. તળપદા કોળી સમાજે ભાજપ પર અવગણનાનો આરોપ લગાવ્યો છે અને જો ભાજપ ઉમેદવાર ન બદલે તો સમાજના આગેવાનોએ અન્ય પક્ષના તળપદા કોળી સમાજના ઉમેદવારોને જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે ભાજપના ઉમેદવાર ના બદલવાના કારણે હજી પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે હવે કોંગ્રેસ દ્વારા ઋત્વિક મકવાણાનું નામ જાહેર કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા જ તળપદા કોળી સમાજનું એક સંમેલન યોજાયું હતું, જેમાં એક જ માંગ કરવામાં આવી હતી કે ભાજપ દ્વારા સુરેન્દ્રનગર બેઠક પર જાહેર કરાયેલા ઉમેદવાર ચંદુ શિહોરાને બદલવામાં આવે અને તળપદા કોળી સમાજના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે. પરંતુ ભાજપ દ્વારા ટિકિટ યથાવત રાખવામાં આવી છે અને હવે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ઉમેદવારી સોંપી છે, ત્યારે હવે જોવાનું રહેશે કે સુરેન્દ્રનગર બેઠકનું પરિણામ શું આવશે. અમારો રિપોર્ટ તમને કેવો લાગે તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.